विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ने अंदर आपने ग्रामर ने अंदर द डिग्री ऑफ कंपैरिजन विषय नो आपने अभ्यास करियो तो आज आपने હવે યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઇંગ તેના વિશે નો આપણે અભ્યાસ કરવાના છીએ। What were you doing નો મતલબ થાય તમે શું કરી રહ્યા હતા, બરાબર છે। What એટલે કે શું, આ જે verb છે તમને ક્રિયાપદ નું to be નું રૂપ બતાવે છે, પણ ભૂતકાળનો, કયા કાળનો, ભૂતકાળનો। You એટલે કે તમે, અને doing એટલે કે કરું, તમે શું કરી રહ્યા હતા, બરાબર છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી વાઇઝ આપણે આગળ વધશું। ચોપડી ની અંદર આવી જાઓ, ચોપડી ની અંદર યુનિટ નંબર 3 What were you doing એની અંદર તમને એક્ટિવિટી 1 આપેલી છે, તેની અંદર ધ્યાન એક્ટિવિટી 1 ની અંદર તમે જોઈ શકો છો એક મેળાનું તમને ચિત્ર આપેલું છે, જેની અંદર ચકડોળ આપેલું છે। ચલો તો આપણે કીધું છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, આપણે આ એક્ટિવિટી ખાલી સમજવા માટે કરવાની છે, પરીક્ષામાં આવી કોઈ એક્ટિવિટી આપણે પૂછાય નહીં, એટલા માટે ફક્ત આપણે સમજવા માટે એક્ટિવિટી નંબર 1 ને કરવાની છે। નોટબુક માં કે કઈ પણ આપણે કઈ પણ વસ્તુ લખવાની નથી। વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, તમે આ ચિત્રમાં શું જુઓ છો। તો આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર, તો એક્ટિવિટી નંબર જે 1 છે એનો પહેલો જવાબ આવશે એક્ટિવિટી 1। જો તમારા ચોપડી કે ટેક્સ્ટબુક માં જગ્યા હોય તો એની અંદર લખી લ્યો આઈ સી A giant I see a giant wheel in this picture, તો કે આ ચિત્રમાં અમે મોટો ચકડોળ જોઈએ છીએ। પછી તમને પૂછે where is it found, તે ક્યાં જોવા મળે છે, તો લખો બીજા નંબરમાં ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેસ, તો કે છે તે મેળામાં જોવા મળે છે, તો મોટા ચકડોળ ક્યાં જોવા મળે, તો કે તે મેળામાં જોવા મળે છે। પછી તમને પૂછે એક્ટિવિટી નંબર 3 હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ, શું તમે તેના પર ક્યારે પણ બેઠા છો, તો કે યસ આઈ હેવ, યસ આઈ હેવ, ઓકે હા અમે તેના પર બેઠા છીએ। ત્યાર પછી તમને કીધું છે 4 નંબરમાં ટેલ મી, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ઓફ રાઇડ ઓન ઇટ, તો તમે આના પર બેઠા હોય તેના વિશેનો તમારે અનુભવ શેર કરવાનો છે। 4 નંબરમાં આપણે એવું કહે છે કે તમે જો રાઇડમાં બેઠા હોય તો તમારે તેના વિશેનો અનુભવ શેર કરવાનો છે। તો ચલો, ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, તે ખૂબ જ અદ્ભુત અનુભવ હતો। એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ, તે ધીમેથી ચાલુ થાય છે, આઈ એન્જોયડ ધ ફીલિંગ ઓફ ગોઈંગ અપ, અને ઉપર જાય છે તેનો મેં આનંદ માણીએ છીએ। વેન આઈ રીચડ રાઈટ એટ ધ ટોપ, જ્યારે મેં તેની ઊંચાઈ પર પહોંચીએ છીએ ત્યારે આઈ વોઝ અ લિટલ સ્ક્રેડ, અમને થોડો ડર લાગે છે। એવરીથિંગ લુકડ સો ટાઈની, અને દરેક વસ્તુ કેવી દેખાય છે, ટાઈની એટલે કે નાની, તો દરેક વસ્તુ નાની દેખાય છે। ફ્રોમ અપ ધેન એટલે કે ત્યાંથી, એઝ ધ જાયન્ટ વ્હીલ કમ ડાઉન, જ્યારે તે નીચે આવે છે, આઈ વોઝ અ લિટલ રિલેક્સ્ડ, ત્યારે અમને થોડી શાંતિ થાય છે, આઈ રિયલી એન્જોયડ ધીસ રાઇડ, અને ખરેખર અમે આ રાઇડનો આનંદ માણીએ છીએ। તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ચકડોળમાં બેઠા છો, ઘણા બધા મોટા ચકડોળમાં બેસે, ઘણા બધા નાના ચકડોળમાં બેસે, બરાબર, તો મોટા ચકડોળમાં તો બેઠા હોય તો તમને ઘણી વખત ખ્યાલ હોય કે ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે, ઉપર જાય છે, પછી જ્યારે તે ટોપ એટલે કે ઊંચાઈ પર પહોંચે છે ત્યારે આપણે કેવી, દરેક વસ્તુ કેવી લાગે છે, તો કે નાની લાગે છે, અને જ્યારે તે પાછું નીચે આવે છે ત્યારે આપણે થોડો હળવાશ અનુભવાય છે। તો આ તમારી છે એક્ટિવિટી નંબર 1।
આના પછી આવશે એક્ટિવિટી નંબર 2 તેની અંદર ધ્યાન હવે એક્ટિવિટી 2 છે આપણે સરસ અને થોડી સમજણ ભરી એક વાર્તા નાનકડી આપેલી છે સૌપ્રથમ આખ્યાથી વાર્તાને વાંચું છું તેની અંદર ધ્યાન તમને એમાં ચિત્રો પણ આપેલા છે વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી હી સેટ ઓન અ બ્રાન્ચ તો આપણે સૌપ્રથમ ચિત્ર વાઇઝ આગળ વધતા જઈએ બરાબર છે ચાલો વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી હી સેટ ઓન અ બ્રાન્ચ હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ બરાબર છે હવે પહેલા ચિત્રમાં આપણે એવું કહે છે કે વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી ક્લાઇમ્બડ નો મતલબ થાય ઉપર ચડવું બરાબર તો નોટબુક ની અંદર સ્પેલિંગ લખજો એક્ટિવિટી નંબર 2 હવે એક્ટિવિટી નંબર 2 ના તમારે સ્પેલિંગ પણ લખવાના છે નોટબુક ની અંદર અને લીટી વાઇઝ તેનું ભાષાંતર પણ લખવાનું છે અથવા તો તમે એક કામ કરજો સૌપ્રથમ પહેલા આખે આખું અંગ્રેજી લખી દેજો ત્યાર પછી નીચે આખે આખું એનું ભાષાંતર લખવાનું છે તો વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી તો વિનુ ઝાડ પર ચડ્યો તો લખો ક્લાઇમ્બડ એટલે કે ચડવું ક્લાઇમ્બડ એટલે શું થશે તો કે ચડો તો વિનુ ઝાડ પર ચડ્યો તો હી સેટ ઓન અ બ્રાન્ચ સેટ એટલે કે બેસવું એ સીટ નું ભૂતકાળ થઈ ગયું છે તો સીટ એટલે શું થાય બેસવું અને બ્રાન્ચ એટલે કે ડાળી તો તે ડાળી પર બેઠો હતો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અને તે જે ડાળી પર બેઠો હતો તે ડાળીને કાપી રહ્યો હતો ફરીથી વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી વિનુ ઝાડ પર ચડ્યો હતો હી સેટ ઓન અ બ્રાન્ચ તે ડાળી પર બેઠો હતો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અને જે ડાળી પર તે બેઠો હતો તે ડાળી તે કાપી રહ્યો હતો આ તમારી બે લીટી અહીં પૂરી પહેલા ચિત્રની બરાબર ત્યાર પછી બીજું ચિત્ર એન ઓલ્ડ મેન સો ધ બોય અને વૃદ્ધ માણસ છે એ છોકરાને જોઈ આગળ વાત કરે છે હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ તું આ ડાળીને કાપીશ નહીં આ વૃદ્ધ માણસે છોકરાને શું સલાહ આપે છે કે ઓ વિનુ તું આ ડાળીને કાપીશ નહીં યુ વિલ ફોલ ફોલ એટલે કે નીચે પડવું એ કહે છે કે તું નીચે પડીશ તો ફરીથી ત્રીજા નંબરનું ચિત્ર એની અંદર ધ્યાન હી સેડ તેણે કહ્યું ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ તું આ ડાળીને કાપીશ નહીં યુ વિલ ફોલ તું નીચે પડીશ ધ બોય લાફડ એટ ધ ઓલ્ડ મેન લાફડ એટલે કે હસવું તો છોકરો છે તે વૃદ્ધ માણસ પર હસે છે He did not follow his advice. Follow એટલે કે અનુસરવું. અને એડવાઇસ એટલે કે સલાહ. તો જે છોકરો છે એટલે વૃદ્ધ માણસની સલાહને અનુસરતો નથી. હવે ચારે લીટીમાં ભાષાંતરમાં આપણે શું કહે છે તો એક છોકરો હોય છે તે વૃક્ષ પર ચડે છે તે ડાળી પર બેસે છે અને જે ડાળી પર તે બેઠો હોય છે તે ડાળીને તે કાપવાનું ચાલુ કરે છે હવે માં બને છે એવું કે થોડીક વારમાં ત્યાંથી વૃદ્ધ માણસ પસાર થાય છે પેલા બાળકને જોવે છે અને બાળકને કહે છે કે ઓ વિનુ તું આ ડાળીને કાપીશ નહીં તું નીચે પડીશ એટલે જે પેલો છોકરો હોય છે તે વૃદ્ધ માણસ પર હસે છે અને તે તેની સલાહનું પાલન કરતો નથી હવે આગળ શું કહે છે જો He continued to cut the branch અને continue એટલે કે ચાલુ રાખવું અને cut to the branch એટલે કે ડાળી કાપવાનું તો તે ડાળી કાપવાનું ચાલુ રાખે છે અને છેલ્લે કહે છે He fell down and broke his leg તો અંતે તે નીચે પડે છે અને તેનો પગ ભાંગે છે બ્રોક નો મતલબ થાય તૂટવું
ફરીથી એક વખત ક્લાઇમ્બ એટલે કે ચડવું, સીટ એટલે કે બેસવું, બ્રાન્ચ એટલે કે ડાળી, ફોલ એટલે કે નીચે પડવું, લાકડો એટલે કે હસવું, ફોલો એટલે કે અનુસરવું, એડવાઇઝ એટલે કે સલાહ, કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું, બ્રોક એટલે કે તૂટવું. બરાબર છે? તો હવે આપણે ફરીથી એક વખત આખી વાર્તાનું ભાષાંતર કરીએ. તમારે પણ નોટ ની અંદર આખે આખું ભાષાંતર લખવાનું છે. ચાલો, તો કહે છે કે વિનુ એક ઝાડ પર ચડ્યો, વિનુ એક ઝાડ પર ચડ્યો, તે એક ડાળ પર બેઠો, તે એ જ ડાળી કાપી રહ્યો હતો, કે જે ડાળી પર તે બેઠો હતો એ જ ડાળી તે કાપી રહ્યો હતો. એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો, તેણે કહ્યું, અરે વિનુ, તું એ ડાળી કાપીશ નહીં, તું પડી જઈશ. છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યો. હસી કાઢ્યો એટલે કે જેણે સલાહ આપી તેને સલાહને અનુસરી નહીં, તેણે તેની સલાહને માની નહીં, તેણે ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું, તે પડી ગયો અને તેના પગ ભાંગ્યો. બરાબર? એટલા સુધીનું આપણું ભાષાંતર છે. તો આ ભાષાંતર તમારે નોટબુકમાં લખવાનું છે. હવે ત્યાર પછી આપણે આગળ વધીશું એક્ટિવિટી નંબર 3, અને એના જે આપણા સ્પેલિંગ છે તેના તરફ આપણે આગળ વધવાનું છે. તો નોટની અંદર હેડિંગ મારી દેજો એક્ટિવિટી નંબર 3. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્પેલિંગ લખવાના છે. તો સાથે એક નોટબુક લઈ લો અને પેન રાખો. ચાલો લખો. સૌપ્રથમ લીવ્સ, રહેવું. લીવ એટલે રહેવું. ટાઉન એટલે નગર. સરાઉન્ડેડ એટલે કે ની આસપાસ. સરાઉન્ડેડ ની આસપાસ. ત્યાર પછી ફાર એટલે કે દૂર. વિઝિટ એટલે મુલાકાત લેવી. વિઝિટ મુલાકાત લેવી. ફેર એટલે મેળો. ફેર એટલે શું થશે? મેળો. ત્યાર પછી ફ્યુ ડેઝ, થોડા દિવસ. ફ્યુ ડેઝ, થોડા દિવસ. ત્યાર પછી ટ્રેડ એટલે વેપાર. ટ્રેડ એટલે શું થશે? વેપાર. ત્યાર પછી ડિયર, ડિયર એટલે વહાલું. લેટર એટલે કે પત્ર. રીડ એટલે કે વાંચવું. અબાઉટ એટલે કે ના વિશે. ડિફરન્ટ એટલે કે જુદું જુદું. વોન્ટ એટલે કે ઈચ્છવું. ત્યાર પછી
टेम्पल्स એટલે કે મંદિરો आउटसाइड એટલે કે બહારની બાજુ रीच એટલે કે પહોંચવું ઇવનિંગ એટલે કે સાંજ ओपन ग्राउंड એટલે કે ખુલ્લું મેદાન બિટવીન એટલે કે ની વચ્ચે ચાલો લખો ફટાફટ चलो लखाई जाए तो एक वक्त फटाफट बोर्ड पर जाए सर्वप्रथम पाठ भणता पहला तुम्हारे स्पेलिंग ने पाका करवाना छे त्यार पछी तुम्हें पाठ ने भणी सकसो એટલે નોટબુક ની અંદર સારા અક્ષરે લખીને સ્પેલિંગ ને એ તમારે પાકું કરવાનું છે લીવ એટલે કે રહેવું ટાઉન એટલે કે નગર સરાઉન્ડેડ એટલે કે ની આસપાસ ફાર એટલે કે દૂર વિઝિટ એટલે કે મુલાકાત લેવી ફેર એટલે કે મેળો ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસ ટ્રેડ એટલે કે વેપાર ડિયર એટલે કે વહાલું લેટર એટલે કે પત્ર રીડ એટલે કે વાંચવું અબાઉટ એટલે કે ના વિશે ડિફરન્ટ એટલે કે જુદું જુદું વોન્ટ એટલે કે ઈચ્છવું ટેમ્પલ્સ એટલે કે મંદિરો આઉટસાઇડ એટલે કે બહારની બાજુ રીચ એટલે કે પહોંચવું ઇવનિંગ એટલે કે સાંજ ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લું મેદાન બિટવીન એટલે કે ની વચ્ચે અને પીપલ એટલે લોકો ચાલો ત્યાર પછી આપણે આગળ વધીશું લખો મેની એ ઘણી શોપ દુકાનો મેની એટલે કે ઘણી શોપ્સ એટલે કે દુકાનો સ્વીટ એટલે કે મીઠાઈ કલરફુલ એટલે કે રંગીન બજાર એટલે કે બજાર આઇટમ્સ એટલે કે વસ્તુઓ આઇટમ્સ
वस्तुओं सम मतलब के थोड़ो स्टैंड मतलब के उभा रहो इन फ्रंट ऑफ मतलब के नी सामे लुक એટલે કે જોવું પ્લેન એટલે કે વિમાન શોપકીપર એટલે કે દુકાનદાર शोविंग એટલે કે દેખાડવું લાફ એટલે કે હસવું જોય એટલે કે આનંદ क्लैप એટલે કે તાળી પાડવી અને લાઉડલી એટલે કે મોટેથી मेरी गो राउंड એટલે કે નાનો ચંદોળ મેરી ગો રાઉન્ડ એટલે કે નાનો ચંદોળ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચંદોળ मेरी गो राउंड એટલે કે નાનો ચંદોળ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચંદોળ અને હ્યુજ એટલે કે વિશાળ લખો ફટાફટ સ્પેલિંગ ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નોઈઝ એટલે કે ઘોંઘાટ नॉइज એટલે કે ઘોંઘાટ શાઉટિંગ એટલે કે બૂમ પાડવી એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજિત થઈને જગલર એટલે કે જાદુગર કીપ એટલે કે રાખવું
ट्रिप એટલે કે પ્રવાસ स्टॉल એટલે કે દુકાન गुड्स એટલે કે વસ્તુઓ લાઈક એટલે કે જેવી કે ત્યાર પછી લખો વેલ ડ્રેસ્ડ વેલ ડ્રેસ્ડ નો મતલબ થાય સુસજ્જ પોશાક સુસજ્જ પોશાક વિઝિટર એટલે કે મુલાકાતી ત્યાર પછી ડેમોન્સ્ટ્રેટિંગ ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે પ્રત્યક્ષ રીતે સર્વર્ટ એટલે કે આનંદ માણવો સર્વર્ટ એટલે કે આનંદ લેવો ત્યાર પછી કપલ ઓફ સ્વીટ શોપ એટલે કે બે મીઠાઈની દુકાન બેક એટલે કે પાછું ત્યાર પછી કન્વે એટલે કે પહોંચાડવું રિગાર્ડ્સ એટલે કે વંદન સિન્સિયરલી એટલે કે આદરણીય લખી લો ફટાફટ નોટબુકમાં